लखवानी जग गुड मॉर्निंग ऑल। જો આપણે ગઈકાલે લેટર રાઇટિંગ નો લાસ્ટ પેરેગ્રાફ આપણો બાકી રહી ગયેલો છે તો આપણે પેરેગ્રાફ લખીએ। ઓકે, રાઇટ ડાઉન વિથ મી પેજ નંબર 30। પેજ નંબર 30 લાસ્ટ પેરેગ્રાફ। આઈ વિલ શો યુ the photographs when we meet। એટલે કે જ્યારે હું તને મળીશ ત્યારે તને મારી વિઝિટ ના ફોટોગ્રાફ બતાવીશ। પ્લીઝ કન્વે માય રિગાર્ડ્સ। Please convey my regards to your parents। હવે જે લેટર ના આપણે જમણી બાજુ લખીએ, ડાબી બાજુ જે એડ્રેસ લખીએ, નીચે આપણે તેને ફરજિયાત અહીંયા યોર્સ ફેથફુલી અથવા તો યોર લવિંગ ફ્રેન્ડ, યોર લવિંગ ફ્રેન્ડ। એક્ઝેક્ટ આની નીચે આપણે લખવાનું હોય છે યોર લવિંગ ફ્રેન્ડ। અહીંયા તમારા પોતાનું નામ લખજો, અહીંયા તમારા પોતાનું નામ લખજો। રાઇટ ડાઉન યોર ઓન નેમ હિયર। ઓકે, આઈ વિલ શો યુ ધ ફોટોગ્રાફ્સ વેન વી મીટ, એટલે કે આપણે જ્યારે મળીશું ત્યારે હું તને તે ફોટોગ્રાફ બતાવીશ। પ્લીઝ કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ, એટલે કે તારા પેરેન્ટ્સ ને મારા વંદન પહોંચાડજે। ઓકે, ચાલો આગળ જોઈએ। એક્સરસાઇઝ નંબર 4 પેજ નંબર 31 ઉપર છે। આ શું કહે છે, જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ એન્ડ ઓર બટ, બટ અને એન્ડ થી વાક્યોને જોડો। તો બટ અને એન્ડ ને શું કહેવાય, તો તેને કહેવાય કન્જંક્શન। શું કહેવાય, કન્જંક્શન। કન્જંક્શન એટલે બે વાક્યોને જે વસ્તુ જોડે એને કહેવાય કન્જંક્શન। ચાલો પહેલું વાક્ય જોઈએ, તો અહીંયા આપણે કન્જંક્શન ઘણા બધા છે, પણ અહીંયા આપણે બટ અને સો નો ઉપયોગ કરવા, બટ અને એન્ડ નો ઉપયોગ કરવાનો છે। તો ચાલો ફર્સ્ટ સેન્ટેન્સ છે, રાજ ઇઝ અ સ્ટુડન્ટ, દેવ ઇઝ અ સ્ટુડન્ટ, તો કેવી રીતે બનશે, બટ લાગશે કે એન્ડ લાગશે, તો અહીંયા લાગશે એન્ડ, બટ અને એન્ડ માંથી અહીંયા એન્ડ લાગશે। એક્સરસાઇઝ નંબર 4 ધ ફર્સ્ટ ક્વેશ્ચન, ફર્સ્ટ સેન્ટેન્સ બનશે રાજ એન્ડ દેવ આર ફ્રેન્ડ્સ। એક વચન ના બે વાક્યો ભેગા થઈને બહુ વચન થશે અને એન્ડ લાગશે। ચાલો બીજું છે, મોહન ઇઝ અ ફેટ, હિઝ બ્રધર ઇઝ અ થિન, એટલે કે મોહન જાડો છે, તેનો ભાઈ પાતળો છે। તો આપણે તમે ટ્રાન્સલેશન કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે અહીંયા લાગશે કન્જંક્શન બટ। મોહન ઇઝ અ ફેટ, is fat but
His brother. Is thin. His brother is thin. Third number che, Sanjay has a bicycle. Ajay has a bicycle. To ahiya lagse and Sanjay and Ajay. Ave. અહીંયા જ્યારે એક વચન હોય ત્યારે હેઝ લાગે, પરંતુ જ્યારે બહુ વચન થઈ જાય તો આવશે હેવ. સંજય એન્ડ અજય હેવ અ બાઇસિકલ. સંજય એન્ડ અજય હેવ અ બાઇસિકલ. ફોર્થ નંબરનું સેન્ટેન્સ છે, મિસ્ટર વ્યાસ ઇઝ રીચ, His neighbor is poor. તો અહીંયા આવશે but Mr. Vyas is rich but his neighbor is poor. Mr. Vyas is rich but his neighbor is poor. Fifth number che, Preeti is eating a mango, Megha is eating a mango. So both are eating mango. Preeti and Megha અહીંયા પછી બંને આવશે તો અહીંયા બહુ વજન થઈ જશે. Megha are eating mangoes. શું થશે? Mangoes. Preeti and Megha are eating mangoes. Nitin is strong and Ankit is weak. તો આવશે સિક્સ નંબર, નીતિન ઇઝ સ્ટ્રોંગ બટ અંકિત ઇઝ વીક. Ankit is weak. Okay, ચાલો હવે આપણે એક્સરસાઇઝ નંબર 5 જોઈએ. એક્સરસાઇઝ નંબર 5, તો શું કે છે એક્સરસાઇઝ નંબર 5 માં? એક્સરસાઇઝ નંબર 5 શું કે છે? અરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન ધ કરેક્ટ ઓર્ડર એન્ડ રાઇટ ધ સ્ટોરી. એટલે કે અહીંયા એક સ્ટોરી છે જેના વાક્યો આડાવાળા આપેલા છે, તો આપણે તે વાક્યોને વાંચી સમજી અને ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલું વાક્ય વાંચો, સો હી ડ્રોવ હિમ ઇનટુ ધ રાઇસ ફિલ્ડ નિયર બાય. સેકન્ડ છે, હી પુટ અ ટાઈગર સ્કીન ઓન ધ ડોન્કી એન્ડ ડ્રોવ હિમ ઇનટુ ધ ફિલ્ડ. ધ એના પછી જો, સો હી ડ્રોવ હિમ ઇનટુ ધ રાઇસ ફિલ્ડ્સ નિયર બાય.
જો ફાઈવ નંબર નું તમે વાંચો. અ ધોબી ધોબી હેડ અ ડોન્કી, એટલે કે ધોબી પાસે એક ગધેડો હતો. તો જે ફાઈવ નંબર નું વાક્ય છે તે આવશે ફર્સ્ટ ક્રમ ઉપર. અ ધોબી હેડ અ ડોન્કી. અ ધોબી હેડ અ ડોન્કી. પછી ટેન નંબર નું વાક્ય જો. દસમા નંબર ઉપર જે વાક્ય છે તે આવશે બીજું વાક્ય છે આપણું સ્ટોરીનું. તો એ શું કહેવા માંગે છે? ધ ધોબી વોઝ સો પુઅર ધેટ સમ ટાઈમ હી કુડ નોટ બાય ફૂડ ફોર ધ ડોન્કી. એટલે કે એ ધોબી એટલો ગરીબ હતો કે અમુક વખતે તે ગધેડા માટે ખાવાનું પણ લઈ શકતો ન હતો. તો સેકન્ડ નંબર નું વાક્ય આવશે ધ ધોબી was so poor that sometimes he could not could not buy food for the donkey. હવે તમે ઇમેજિન કરી શકો છો કે હવે થર્ડ નંબર નું સેન્ટેન્સ કેવું આવશે. તમે વાક્ય વાંચો તો તમને ખબર પડશે કે જે 12 નંબર નું 12મા નંબર ઉપર વાક્ય છે તે આવશે થર્ડ ઉપર. વન ડે ધ ધોબી થોટ ઓફ અ પ્લાન. 12મા નંબર નું વાક્ય છે તે આવશે હવે વન ડે ધ ધોબી થોટ અ પ્લાન. એક દિવસ ધોબીને શું યુજે છે? એક પ્લાન, એક યુક્તિ સૂજે છે. સો હી ડ્રોવ હિમ ઇનટુ ધ રાઈસ ફિલ્ડ્સ નિયર બાય. ફર્સ્ટ નંબર નું વાક્ય આવશે. તેથી તે ગધેડાને નજીકના ચોખાના ખેતરમાં નાખી દે છે. સો હી ડ્રોવ him into the rice fields near by. તે તેને નજીકના ચોખાના ખેતરમાં લઈ જાય છે. પછી શું કરે છે? તો હવે તે ચોખાના ખેતરમાં લઈ જાય છે ત્યારે ચોખાના ખેતરમાં કોણ હોય? તો ખેતરમાં હંમેશા ખેડૂત હોય. તો જો ફાર્મર વાળી લાઈન ક્યાં દેખાય છે? તો થર્ડ નંબરની, સોરી એટ નંબરની લાઈન છે. ફોર નંબરની લાઈન છે. વેન ધ ફાર્મર સો ધ ડોન્કી, વેન ધ farmers saw the donkey they
drove him out of their fields. એટલે કે જ્યારે ફાર્મર ડોંકી ને જુએ છે ત્યારે તેનો માલિક તેને ખેતર માં મૂકી આવે છે, તો ખેતર માં શું થાય છે, તો ફાર્મર ને જ્યારે જુએ છે ખેડૂત તેને, તો ખેડૂત તેને પાછો બહાર મૂકી આવે છે. કોને? ડોંકી ને. હવે 6 નંબર ઉપર કયું વાક્ય આવશે? તો હી પુટ અ ટાઈગર સ્કિન ઓન ધ ડોંકી એન્ડ ડ્રોવ હિમ ઇનટુ ધ ફિલ્ડ્સ. સેકન્ડ નંબર નું વાક્ય આવશે, રાઈટ ડાઉન ઇટ. ઓકે, ચાલો 6 નંબર માં હવે આવશે. સેકન્ડ નંબર નું વાક્ય છે એ 6 નંબર માં આવશે. સેકન્ડ નંબર નું સેન્ટેન્સ આવશે 6 નંબર ઉપર, He put a tiger skins on the donkey and drove him into the fields. into the fields એટલે કે પેલા ખેડૂતો તેને બહાર કાઢી મૂકે છે, તો એનો માલિક શું કરે છે, તેને વાઘનું ચામડું પહેરાવી દે છે, ટાઈગર ની સ્કિન પહેરાવીને એને ખેતરમાં પાછો મોકલે છે. ત્યાર પછી શું થાય છે? 7 નંબર ઉપર શું થાય છે? તો 6 નંબર નું વાક્ય છે એ 7 નંબર માં આવશે. ધ ડોન્કી એન્જોયડ The donkey enjoyed eating in the fields the whole day. પછી શું થાય છે? તો આખો દિવસ જે હોય છે ડોંકી તે ખાવાની મજા માણે છે. અને અહીંયા ખેડૂતોનું શું થાય છે? તો ફાર્મર્સ થોટ, 8 નંબર માં 8 નંબર નું જ આવશે. ધ ફાર્મર થોટ ઇટ વોઝ અ રિયલ ટાઈગર. ખેડૂતોને એવું લાગે છે કે આ એક રિયલ ટાઈગર છે, તેથી સો 11માં નંબર નું વાક્ય આવશે. સો દે રેન અવે ફ્રોમ ધેર ફિલ્ડ્સ, તેથી તે ખેતરમાંથી નાહી જાય છે. પછી શું થાય છે? તો હી વોઝ સો હેપી ધેટ હી બિગન ટુ બ્રે લાઉડલી. અને જ્યારે ખેતરમાંથી એ લોકો ભાગી જાય છે ત્યારે જે ધરાયેલો ડોંકી હોય છે તે શું કરે છે? તો તે જોર જોરથી બોલવાનું, એનો અવાજ કાઢવાનું શરૂ કરે
છે તો 10 નંબર ઉપર આવશે 9 નંબર નું વાક્ય હી વોઝ સો હેપી તેથી તે ખૂબ જ ખુશ થઈ જાય છે ધેટ હી બિગેન ટુ બ્રે લાઉડલી એટલે કે તે જોર જોરથી અવાજ કરવાનું સ્ટાર્ટ કરે છે લાઉડલી હી હો હી હો હી હો પછી શું થાય છે તો ધ ફાર્મર સ્કોટ ધ ડોન્કી જ્યારે તે તેનો અવાજ કાઢવાનું સ્ટાર્ટ કરે છે ત્યારે તે ફાર્મર્સ લોકો સમજી જાય છે કે આ રિયલ ટાઈગર નથી તો થર્ડ નંબર નું સેન્ટેન્સ આવશે અહીંયા 11 નંબર ઉપર ધ ફાર્મર્સ got the donkey with the tiger skin and beat him અને શું કરે છે તો તેને ટાઈગર વાળી ટાઈગર ની સ્કિન પહેરેલા ડોન્કી ને પકડી અને તેને લાકડી વડે મારવાનું શરૂ કરે છે છેલ્લે શું થાય છે તો કયું વાક્ય રહી જાય છે 7 નંબર નું વાક્ય રહી જાય છે તો એ આવશે સો ધ પુઅર ડોન્કી Donkey decided never go to the fields again. અને પુઅર ડોન્કી શું વિચારે છે તો પુઅર ડોન્કી બીજી વખત ક્યારે પણ ખેતરમાં ન જવાનું ડિસાઈડ કરે છે આ છે એક પુઅર ડોન્કીની સ્ટોરી ઓકે ચાલો પછી એના પછી આપણે એક્સરસાઇઝ નંબર 6 જોઈએ Exercise number 6. શું કહેવા માંગે છે એક્સરસાઇઝ નંબર 6 ની અંદર લુક એટ ધ કેતન્સ ટાઈમ ટેબલ એટલે કે કેતન નું ટાઈમ ટેબલ જુઓ રાઇટ સેન્ટેન્સીસ એઝ શો ઇન ધ એક્ઝામ્પલ અને એક્ઝામ્પલ ની અંદર આપેલા એક્ઝામ્પલ જોઈ અને તમે વાક્યો બનાવો તો જો પહેલું આપણું એક્ઝામ્પલ છે પહેલા તો આપણે ટાઈમ ટેબલ જોઈએ તો ટાઈમ 8 am યસ્ટરડેઝ એક્ટિવિટી એટલે કે ગઈકાલે યસ્ટરડે એટલે કે ગઈકાલે એક્ટિવિટીઝ એટલે કે ક્રિયાઓ એટલે કે કેતને ગઈકાલે કઈ ક્રિયા કરી તો ડુ હોમવર્ક ગઈકાલે કેતને 8 વાગે તેનું હોમવર્ક કર્યું આજે શું કર્યું ટુડેઝ એક્ટિવિટી તો ઈટ બ્રેકફાસ્ટ અને આજે તે 8 વાગે બ્રેકફાસ્ટ કરે છે હવે પહેલું એક્ઝામ્પલ જો યસ્ટરડે એટ 8 am કેતન વોઝ ડુઇંગ હિઝ હોમવર્ક
એટલે કે આ આપણે સામા બનાવવાનું છે, ચાલુ ભૂતકાળમાં બનાવવાનું છે. ચાલુ ભૂતકાળની અંદર સબ્જેક્ટ વત્તા વર્બ વત્તા આઈએનજી વાળો વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર્સ. ઓકે, તો શું આવશે અહીંયા? સબ્જેક્ટ પ્લસ વોઝ વેર આવશે, વોઝ અથવા વેર પ્લસ વર્બ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર્સ. તો તમે જો વાક્ય રચનાની અંદર તમને ખ્યાલ આવશે કેતન છે કરતા પ્લસ વોઝ વેર પ્લસ આઈએનજી પ્લસ અધર્સ. તો કેતન વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક, જ્યારે એક વચન હોય ત્યારે વોઝ આવશે ને બહુ વચન હશે ત્યારે વેર આવશે. તો કેતન વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક, અને ટુડે માં છે કેતન ઇઝ. ગઈકાલ હોય, જો ગઈકાલની યસ્ટરડેની એક્ટિવિટી તમારે ચાલુ ભૂતકાળમાં બનાવવાની છે અને ટુડેની એક્ટિવિટી આપણે ચાલુ વર્તમાનકાળમાં બનાવવાની છે, આ છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, એટલે કે ચાલુ ભૂતકાળ. અને આજની જે એક્ટિવિટી છે, ટુડેઝ એક્ટિવિટી, એ બધી તમારે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં બનાવવાની છે, એટલે કે ચાલુ વર્તમાનકાળમાં. તો એની વાક્ય રચના છે કરતા એટલે કે સબ્જેક્ટ વત્તા એમ ઇઝ આર વત્તા વર્બ આઈએનજી વત્તા ઓબ્જેક્ટ પ્લસ અધર્સ. ઓકે, આઈ હોપ યુ આર ગેટિંગ ધીસ. તો જો યસ્ટરડેમાં આવી ગયું, તો જો હું પહેલું વાક્ય બનાવું છું એક્ઝામ્પલ છોડીને, આપણે ટાઈમ જોઈએ તો 10 AM છે, ગો માર્કેટ ગો લાઇબ્રેરી, તો કોણ ગયું? તો કેતન જ. આપણે નામ કેતન, કરતા કેતન જ છે, કેતન જ અહીંયા બધી એક્ટિવિટી કરે છે. તો પહેલું સેન્ટેન્સ બનશે, યસ્ટરડે એટ 10 AM કેતન વોઝ ગો હેવિંગ લંચ. સોરી, કેતન વોઝ ગોઈંગ ટુ ધ માર્કેટ. કેતન ક્યાં જઈ રહ્યો હતો? ગઈકાલે 10 વાગે કેતન વોઝ, એટલે કે કરતા વોઝ, ગોઈંગ, ગો પ્લસ આઈએનજી ટુ માર્કેટ. અને ટુડે છે, તો ટુડે ની અંદર પહેલું વાક્ય કેવી રીતે બનશે? તો ટુડે એટ 10 AM હી ઇઝ ગોઈંગ ટુ ધ લાઇબ્રેરી. આ વાક્ય રચનાઓ નોટ ડાઉન કરી લો. યસ્ટરડે ની એક્ટિવિટી તમારે આ રીતે બનાવવાની, અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ એટલે કે ચાલુ જે તમારું ટુડે છે એ આપણે ચાલુ વર્તમાનકાળ પ્રમાણે બનાવવાનું છે. આ વાક્ય તમે જાતે કરજો, નેક્સ્ટ લેક્ચરમાં હું આ વાક્ય તમને સમજાવી દઈશ. આપણે આ એક્સરસાઇઝ નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરી દઈશું, એના પહેલા તમે લોકો આનો જાતે પ્રયત્ન કરી દેજો.